inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Jai Hind. હું 25 વર્ષથી આવું છું. આ રેસકોર્સ વ્યાયામશાળાનું જૂનું નામ હતું, હવે રેસકોર્સ જિમ્નેશિયમ તરીકે ઓળખાય છે. 1960માં આની સ્થાપના થઈ હતી. તે વખતના કોર્પોરેટર નાનજીભાઈ અને માવજીભાઈ ડોડિયા કરીને એના પ્રથમ કોચ હતા. રાજકોટના યુવાનોનું યૌવન સારું રહે અને તંદુરસ્ત રહે સોસાયટી, એ હેતુથી એ લોકોએ આની સ્થાપના કરી હતી 1960માં. રેસકોર્સ વ્યાયામશાળા છે એ રાજકોટના હારસમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સ્ટેડિયમની નીચે આવેલી છે. માધવરાવ સ્ટેડિયમ છે આ, એની નીચે. કુદરતી વાતાવરણથી ભરપૂર આ જગ્યા છે. એક બાજુ તમે રનિંગ માટેનો ટ્રેકિંગ છે, સ્વિમિંગ પણ છે, વોકિંગ પણ છે, ગાર્ડન પણ છે. પૂરી કુદરત સૌંદર્યથી આ જગ્યા ઘેરાયેલી છે. આ જગ્યા છે એ વર્લ્ડની પહેલી કાકા જગ્યા છે કે જ્યાં 3 વર્ષથી બાળકોથી લઈને 80 વર્ષ સુધીના લોકો પણ કસરત કરવા આવે છે. અને ઉપરાંત સપ્તરંગી ચાર્ટ પ્રમાણે અહીં કસરત થાય છે. પ્રાઇવેટ જીમની જેમ નહીં કે ખાલી વેઇટ લિફ્ટિંગ જ કરીને રાખવું, એક દિવસ સાયકલિંગ હોય, યોગાસન હોય, રનિંગ હોય, વોકિંગ હોય, અહીંના લોકો બધી પ્રવૃત્તિમાં ભાગ લે છે. મયંક ત્રિવેદી, રેસકોર્સ વ્યાયામશાળામાં અત્યારે કોચ તરીકે ફરજ બજાવું છું. મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એક સરસ મજાની ફેસિલિટી સાથે કે જેમાં તમને રનિંગ માટે ટ્રેક મળે છે, બેડમિન્ટન કોર્ટ મળે છે, સર્કિટ ટ્રેનિંગ, અખાડો, જિમ્નેશિયમમાં બેઝિક બધા ઇક્વિપમેન્ટ્સ અને કોચિંગ. એવરી મોર્નિંગ સવારમાં ફંક્શનલ ટ્રેનિંગ, કાર્ડિયો, એબ્સ, કોર ટ્રેનિંગ, કમ્પ્લીટ પેકેજ એક જગ્યાએ મળતું હોય તો રેસકોર્સની અંદર આ સૌથી સારી પ્લેસ છે કે જ્યાં નોમિનલ પ્રાઇઝમાં તમને બધી જ વસ્તુઓ, ફેસિલિટી, સ્વિમિંગ પુલ, હોકી, દરેક એક્ટિવિટી તમને મળી રહેશે એવું કમ્પ્લીટ પેકેજ કોર્પોરેશન દ્વારા તમને આપવામાં આવે છે. તો હું એક લોકોને નમ્ર વિનંતી કરીશ કે જાજામાં જાજા લોકો સરકારી ફેસિલિટીનો લાભ લે. હું આ જીમમાં 17 વર્ષથી આવું છું. 1994થી બ્લડ ડોનેટ કર્યું છે. અત્યાર સુધીમાં મેં 90 વખત બ્લડ ડોનેટ કર્યું છે. આ જીમમાં આવવાથી મારી ફિટનેસ બહુ સારી રહે છે અને મને મજા આવે છે. કે સાઉન્ડ બોડી હે જે સાઉન્ડ માઇન્ડ, આપણા આયુર્વેદની અંદર પણ કહેલું છે કે પહેલું સુખ તે જાતે નહીં રાખ. અને ત્યાર પછી વર્તમાન સ્થિતિની અંદર પણ સમાજ એક માને છે કે ખરેખર સાચું ઇન્વેસ્ટમેન્ટ અને જિંદગીની અંદર સાચી કોઈ પ્રોપર્ટી હોય તો તમારી હેલ્થ છે. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે રાજકોટનું જૂનામાં જૂનું વ્યાયામશાળા. આ વ્યાયામશાળા ફક્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આના જેવું કોઈ વ્યાયામશાળા નહીં હોય. શા માટે નહીં હોય કે વર્તમાન સમયની અંદર જે વ્યક્તિ સક્સેસ ગયા છે એના પ્રાચીન અને અર્વાચીન બેનું કોમ્બિનેશન કરેલું છે. તમે જુઓ ગુજરાત આખાના વ્યાયામશાળા કે સૌરાષ્ટ્ર આખા વ્યાયામશાળાની અંદર આ ટાઈપનો અખાડો જ્યાં ઓમનો નાદ કરીને માણસો કુસ્તી કરે છે. આપણું જૂનામાં જૂનું જે આપણા જૂનામાં જૂનો પાંડવોની પહેલાંની અંદર પણ જે કાંઈ શિક્ષણ આપવામાં હતું મલખમ એ પણ તમે અહીં જોઈ શકો છો. એ ઉપરાંત આ રોપને રિલેટેડ જે કાંઈ છે એ પણ કસરતો છે. ફક્ત પ્રાચીન સાથે જ આ વ્યાયામશાળા જોડાયેલી નથી, વર્તમાન સમયની ડિમાન્ડ પ્રમાણે અર્વાચીન જેને કહી શકાય એ અમારું અહીંયા જીમ છે. એ જીમની અંદર વર્તમાન સમયના અર્વાચીનના જે સાધનો છે જેની અંદરથી વ્યક્તિ પોતે એક મસ્ક્યુલર બોડી પણ બનાવી શકે છે. આ વ્યાયામશાળા જૂનામાં જૂની આપણું ભારત આઝાદ થયું એ પહેલાંની એટલે કે 1940માં આ વ્યાયામશાળાની સ્થાપના થયેલી છે. આ વ્યાયામશાળામાં માત્ર વ્યાયામ અને કસરત શીખવાડવાનું એવું જ નથી પણ છોકરાઓને સંસ્કાર શીખવાડવામાં આવે છે. સંસ્કાર પણ એમાં આપવામાં આવે છે, ખોટું બોલવું નહીં, સત્યનું આચરણ કરવું. એવું કહેવાનું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, પહેલું સુખ તે જાતે નરિયા, હેલ્થ કમ્સ ફર્સ્ટ, હેલ્થ ઇઝ વેલ્થ. આ ઘણું બધું કહેવાનું છે પણ લોકો હેલ્થને પ્રાયોરિટી ઘણી બધી વખત લાસ્ટમાં આપે છે અને ક્યાંક ને ક્યાંક એ કરવા માટે લોકોને એવું લાગે છે કે બહુ બધું આપણે કરવું પડશે કે વધારે પૈસા છે ક્યાંક આપણે ખર્ચવા પડશે ઓર ઘણી બધી વસ્તુ છે એ ફોલો કરવી પડશે. ડેફિનેટલી ડિસિપ્લિન ફોલો કરવું પડશે, કન્સિસ્ટન્સી છે એ આપણે રાખવી પડશે અને ક્યાંક ને ક્યાંક
તમારે તમારા માટે સમય કાઢવો પડશે. કેમ કે આપણે કોઈ પણ છે એ કાર્ય ત્યારે જ કરી શકીએ, જે મેં વાતની શરૂઆત કરી કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, કે કોઈ પણ કર્તવ્ય માટે, કર્મ કરવા માટે કે કાંઈ પણ પામવા માટે સૌથી પહેલું જે છે એ આપણી કાયા, આપણું શરીર, એને નિરોગી રાખવું એ છે. અને અહીંયા હું વર્ષોથી આવું છું, ઓલમોસ્ટ મોર દેન 20 યર્સ, અને આ 20 વર્ષોની અંદર મેં ઘણા બધા લોકો પાસેથી, અહીંયા જે બી મેન્ટર્સ છે, જે બી ગુરુજનો છે, જે બી વડીલો છે, બધા લોકો પાસેથી કાંઈ ને કાંઈ શીખેલું છે. યુવાનો છે એ એવા લોકો છે કે જે કાંઈક કર ગુજરવા માગે છે, અને જે વૃદ્ધ કહેવાય એ ખાલી ગુજરવા માગે. એમને લીધે જ મારી તંદુરસ્ત રહે છે. મને 73 યર્સ થયા છે. જે આ જેમને પ્રતાપ છે, મારું નામ દિનેશ પઢિયા ઉર્ફે બ્રસલેઈ. મારું નામ મયંક બાબિયા છે. હું અહીં 25 વર્ષથી આવું છું અને ક્યારે પણ બીમાર પડ્યો નથી. તમે પણ બધા અહીંયા જોઈન્ટ થઈ શકો છો. રાજકોટની બધી પબ્લિક માટે આ ઓપન જ છે. કોર્પોરેશનની સાઇટ છે RMC ની, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. તેમાં રેસકોસ જિમ્નેશિયમ સિલેક્ટ કરવાનું સ્પોર્ટ્સમાં જઈને, અને મંથલી 3 મહિનાની 150 રૂપિયા ફી છે, જે કાંઈ ના કહેવાય. તો આ વ્યાયામ શાળામાં વર્ષોથી જે આવે છે એક અમારા યોગ ગુરુ કનુ સાહેબ દવે, કે જે દારાસિંહ સાથે કુસ્તી છે એ લડેલા છે, અને એ અત્યારે આ ઉંમરે પણ દરેક કસરત અને યોગા છે એ કરે છે. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ સૌથી અઘરા દંડ માનવામાં આવે છે, એનું નામ છે ચક્રદંડ, કે જે શક્તિશાળી હોય એવા લોકો જ કરી શકે. તો ચક્રદંડ છે એ કયા ટાઈપના હોય છે? 80 વર્ષની ઉંમરે પણ અત્યારે ચક્રદંડ કરે છે કનુ સાહેબ દવે. ગવર્મેન્ટના પોર્ટલમાં RMC ની સાઇડમાં સાવ નજીવા ટોકન દરે અહીંયા તમે જોઈન્ટ થઈ શકો છો. કોઈ પણ જાતની ઊંચી ફી છે નહીં અહીંયા.